સમગ્ર ભારતમાં હોલિકા દહનનો ઉત્સવ ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાય છે, જ્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામે ધૂળેટીના દિવસે હોલિકા દહન ઉત્સવ પરંપરાગત રીતે દર વર્ષે નિશ્ચિત સમયે મોટી સંખ્યામાં ઉજવાય છે। મેઘરજ તાલુકામાં બાઠીવાડા ગામે બક્ષીપંચ ઠાકોર સમાજની વસ્તી રહે છે। ઉકજ ગામના કુલ 12 મુવાડા આવે છે। કુલ 10-12 હજારની વસ્તી ધરાવતા બાઠીવાડા ગામે દિવાળી કરતાં પણ હોળી સૌથી મોટો તહેવાર ગણાય છે। હોળી મનાવવા લોકો દેશ પરદેશમાંથી પોતાના વતનમાં આવતા હોય છે। આદિવાસી સમાજમાં કહેવત છે કે દિવાળી અઠે કઠે, પણ હોળી તો માદરી વતન જ। તે મુજબ બારે બાર મુવાડાના લગભગ 10-12 હજારની સંખ્યામાં અબાલવૃદ્ધ સૌ કોઈ ઢોલ ત્રાંસા લાઠીઓ તેમજ બંદૂકો સાથે એક જ સ્થળે ઢોલ રમતા રમતા ભેગા થાય છે। સમાજના મુખી રૂઢિગત રિવાજ પ્રમાણે હોળીની ખાદ્ય કરતા હોય છે। ખાદ્યનો ખાડો ખોદી તેમાં માટીના ચરું રાડું મૂકી તેના ઉપર કુંભ મૂકી ધજા સહિતનો સ્તંભ રોપવામાં આવે છે। ત્યારે તમામ મુવાડાના લોકો અલગ અલગ ગ્રુપ બનાવી સમૂહમાં મહિલાઓ સહિત ઢોલ વગાડી લાઠીઓ વડે હોળીના ગીતો ગાઈ ઘેર ઘેર રમતા હોય છે। ત્યારબાદ ગણતરીના 10 મિનિટમાં સ્તંભની આજુબાજુમાં લાકડાનો મોટો થર બનાવવામાં આવે છે। ત્યારબાદ સમાજના મુખી સમાજના આગેવાનો સાથે શ્રીફળ વધેરી અગ્નિ પ્રગટાવવા માટેના 4 કાકડા તૈયાર કરી અગ્નિ પ્રગટાવવામાં આવે છે। આગેવાનો સરકતા કાકડા હાથમાં લઈ ખૂબ જ ઝડપથી દોડતા હોળીની પ્રદક્ષિણા કરતા હોળી પ્રજ્વલિત કરે છે। હોળી પ્રગટી ગયા પછી ઉપસ્થિત સૌ કોઈ હાથમાં શ્રીફળ પાણીનો લોટો રાખી સામૂહિક રીતે હોળીની પ્રદક્ષિણા કરી હજારોની સંખ્યામાં છૂટતા હાથે શ્રીફળની સામૂહિક આહુતિ આપતા હોય છે। આમ પરંપરાગત રીતે પોતાના ભાતીગઢ ગણેશમાં સજ્જ થઈ બાઠીવાડાનો આદિવાસી સમાજ ધૂળેટીના દિવસે હોળીનો ઉત્સવ મનાવે છે। હોલિકા દહનના દર્શન પછી બારે મુવાડાના લોકો પોતપોતાના મુવાડામાં જઈ ઢોલ રમે છે। ત્યારબાદ આ જ દિવસે સાંજે જે સ્થળે હોલિકા દહન થયું હતું તે જગાએ સમગ્ર ગામ પાણીનો લોટો લઈ હોળીને તાડી પાડે છે તથા હોળીના સ્તંભની નીચે મૂકેલ માટીના લાડુ તથા કુંભ કાઢી તેમાં કેટલો ભેજ રહેલો છે તેના ઉપરથી વર્તારો એટલે કે આવતું વર્ષ ખેતી માટે કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે। આમ આ વિસ્તારના ઠાકોર સમાજના લોકો જૂના વ્યાજે ભૂલી જઈ એકમેક થઈ હોળી ઉત્સવને ઉજવી વર્ષે જૂની પરંપરાને જાળવી રાખે છે। સમગ્ર ગુજરાતમાં હોળીનો તહેવાર પૂનમના દિવસે ઉજવાતો હોય છે, જ્યારે 10 હજારની વસ્તી ધરાવતું બાઠીવાડા ગામમાં દરેક લોકો ઢોલ નગારા વગાડી રમતા જમતા લાઠીઓ લઈ આવતા હોય છે। તમામ આગેવાનોની રાહ બારી હેઠળ કાયદો વ્યવસ્થા જળવાય તે રીતે આ ઉત્સવ મનાવે છે। પોતાના ઘરના બારના ખુલ્લા રાખી ભાઈચારાથી વર્ષો પુરાનો આ તહેવાર મનાવે છે। બાઠીવાડા ગામમાં 12 મુવાડા ભેગા થઈ હોળીની ગાગર મૂકી તેમાં 4 માટીના લાડવા મૂકી અષાઢ શ્રાવણ ભાદરવો આસો તેમ 4 માસના 4 લાડુ મૂકવામાં આવે છે। હોળી પ્રગટી ગયા પછી ગાગર લાડુ કાઢી આવનાર વર્ષ કેવું રહેશે તેનો વર્તારો કાઢવામાં આવે છે તથા ગાગરનું પાણી નાના બાળકોના આંખી લગાડવાથી બાળકોને કદી બીમારી આવતી નથી તેવી માન્યતા રહેલી છે। જયદીપ ભાટિયા, ZS TV, અરવલ્લી।